ચૂંટણીના પરિણામ બાદ ખાસ કરીને બજાર છે તે ડાઉન થતા હવે આજનો દિવસ કેવો રહેશે તે સૌથી મહત્વનું છે મારી સાથે જયદેવભાઈ ચુડાસમા છે તેમની સાથે વાત કરીશું પરંતુ અત્યારે આપ જોઈ રહ્યા છો નિફ્ટી અને સેન્સેક્સ આજે પોઝીટીવીટી સાથે ખુલ્યું છે અને તેને લઈને આજનો દિવસ કેવો રહેશે સાડા ત્રણ વાગ્યા સુધી બજારમાં કેવી તેજી રહેશે કે બંદી રહેશે તે વિશે વાતચીત કરવા માટે જયદેવભાઈ ચુડાસમા કે જેઓ સ્ટોક એક્સપર્ટ છે તેમની સાથે વાત કરીશું જયદેવભાઈ શું કહેશો આજનો દિવસ કેટલો મહત્વનો અને કેટલો બજાર ડાઉન થશે કે પછી આપતા આવશે બિલકુલ ગઈકાલે ભારતીય શેર બજારમાં ઇન ટર્મ્સ ઓફ સેન્સેક્સ જોવા જઈએ તો ચુમ્માલીસો પોઈન્ટ ઘટાડો જોવા મળ્યો અને ઇન ટર્મ્સ ઓફ નિફ્ટી ચૌદસો પોઈન્ટ જેવી ઘટી હતી અને તે પછી એક સ્વાભાવિક પ્રક્રિયા છે કે એક માઇનોર માઉન્સ બેક જોવા મળે પણ જ્યાં સુધી મુખ્ય કેન્દ્રીય બજેટ ન આવી જાય ત્યાં સુધી બજારમાં એક સેલ ઓન રાઇઝનો માહોલ જોવા મળશે અને સેન્સેક્સ અને નિફ્ટીના જે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર છે તેને ફરીથી ક્રોસ થતાં થોડો ઘણો સમય લાગી શકે છે આજનો દિવસ ખૂબ જ મહત્વનો બની શકશે કારણ કે એક્સપાયરી છે તેની પહેલાનો ક્યાંક ને ક્યાંક આ દિવસ છે મહત્વનો બની રહેશે બિલકુલ નહીં એક્સપાયરીની તો હજી ઘણી વાર છે પણ આગામી આગ જે સાતમી તારીખે આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી છે તેના પર મુખ્ય નજર રહેશે અને નવી સરકારનું જે ગઠન થઈ જાય તે પછી સત્તાધારી પક્ષ મતલબ કે મુખ્ય પક્ષ બીજેપીને ખાતાની ફાળવણી થશે ને તેમાં તેમની ભાગીદારી કેટલી હશે અને અન્ય જે સહયોગી પક્ષ છે તેને કયા કયા ખાતા ફાળવવામાં આવે છે તેના ઉપર પણ રોકાણકારોની નજર રહેશે એટલે તેજી રહેશે કે મંદી રહેશે હવે પછીની જે વધઘટ છે તે થોડીક નાની થઈ જશે અને થોડુંક સેલ ઓન રાઇઝનું મુમેન્ટમ જોવા મળશે અને સ્ટેક્સ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી અને તેમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે ખાસ કરીને સરકારી માલિકીની જે કંપનીઓ છે તેમાં થોડોક નિરાશાનો માહોલ છે અને તેમાં અત્યારે થોડીક વેચવાલી જોવા મળી રહી છે બિલકુલ તમારા મતે કયા કયા થઈ શકે છે હવે ટોપ ફાઈવ સ્ટોક તો હું નહીં કહું પણ સેક્ટર એવું કહેવાય કે જે એક સમયના જે ડિફેન્સિવ સેક્ટર હતા તેમાં થોડીક સ્ટેબિલિટી અને મજબૂતાઈ જોવા મળશે અને તેના ભાગરૂપે હું કહીશ કે ફાર્મા અને જે કંપનીઓ છે તેમાં સાથે મજબૂતાઈ પણ જોવા મળશે તો ખાસ કરીને જયદેવ ચુડાસમા હતા કે જેમણે ખાસ વાતચીત કરી સ્ટોક એક્સપર્ટ છે તેઓ અને બજારમાં આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે રીતે ગઈકાલનો દિવસ રહ્યો બજાર ડાઉન થયું સેન્સેક્સ અને નિફ્ટી ડાઉન થયું તેને લઈને ખાસ કરીને ઘણા બધા રોકાણકારોના પૈસા ડૂબી ગયા પરંતુ આજનો દિવસ ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી સાથે અને એક હોપ મળી રહી છે કે આજનો દિવસ સારું રહે કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર ન્યુઝીન ગુજરાતી અમદાવાદ ચૂંટણીના પરિણામ બાદ ખાસ કરીને બજાર છે તે ડાઉન થતા હવે આજનો દિવસ કેવો રહેશે તે સૌથી મહત્વનું છે મારી સાથે જયદેવભાઈ ચુડાસમા છે તેમની સાથે વાત કરીશું પરંતુ અત્યારે આપ જોઈ રહ્યા છો નિફ્ટી અને સેન્સેક્સ આજે પોઝિટિવિટી સાથે ખુલ્યું છે અને તેને લઈને આજનો દિવસ કેવો રહેશે સાડા ત્રણ વાગ્યા સુધી બજારમાં કેવી તેજી રહેશે કે મંદી રહેશે તે વિશે વાતચીત કરવા માટે જયદેવભાઈ ચુડાસમા કે જે સ્ટોક એક્સપર્ટ છે તેમની સાથે વાત કરીશું જયદેવભાઈ શું કહેશો આજનો દિવસ કેટલો મહત્વનો અને કેટલો બજાર ડાઉન થશે કે પછી આપતા આવશે બિલકુલ ગઈકાલે ભારતીય શેર બજારમાં ઇન ટર્મ્સ ઓફ સેન્સેક્સ જોવા જોઈએ તો ચુમ્માલીસો પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો અને ઇન ટર્મ્સ ઓફ નિફ્ટી ચૌદસો પોઈન્ટ જેવી ઘટી હતી અને તે પછી એક સ્વાભાવિક પ્રક્રિયા છે કે એક માઇનોર માઉન્સ બેક જોવા મળે પણ જ્યાં સુધી મુખ્ય કેન્દ્રીય બજેટ ન આવી જાય ત્યાં સુધી બજારમાં એક સેલ ઓન રાઇઝનો માહોલ જોવા મળશે અને સેન્સેક્સ અને નિફ્ટીના જે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર છે તેને ફરીથી ક્રોસ થતા થોડો ઘણો સમય લાગી શકે છે આ આજનો દિવસ ખૂબ જ મહત્વનો બની શકશે કારણ કે એક્સપાયરી છે તેની પહેલાનો ક્યાંક ને ક્યાંક આ દિવસ છે મહત્વનો બની રહેશે બિલકુલ નહીં એક્સપાયરીની તો હજી ઘણી વાર છે પણ આગામી જે સાતમી તારીખે આરબીઆઈની જે ક્રેડિટ પોલિસી છે તેના પર મુખ્ય નજર રહેશે અને નવી સરકારનું જે ગઠન થઈ જાય તે પછી સત્તાધારી પક્ષ મતલબ કે મુખ્ય પક્ષ બીજેપીને ખાતાની ફાળવણી થશે ને તેમાં તેમની ભાગીદારી કેટલી હશે અને અન્ય જે સહયોગી પક્ષ છે તેને કયા કયા ખાતા ફાળવવામાં આવે છે તેના ઉપર પણ રોકાણકારોની નજર રહેશે એટલે તેજી રહેશે કે મંદી રહેશે હવે પછીની જે વધઘટ છે તે થોડીક નાની થઈ જશે અને થોડુંક સેલ ઓન રાઇસનું મોમેન્ટમ જોવા મળશે અને સ્ટેક્સ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી અને તેમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે ખાસ કરીને સરકારી માલિકીની જે કંપનીઓ છે તેમાં થોડોક નિરાશાનો માહોલ છે અને તેમાં અત્યારે થોડીક વેચવાલી જોવા મળી રહી છે બિલકુલ સ્ટોક્સ તમારા મતે કયા કયા થઈ શકે છે હવે ટોપ ફાઈવ સ્ટોક તો હું નહી કહું પણ સેક્ટરની રીતે એવું કહેવાય કે જે એક સમયના જે ડિફેન્સિવ સેક્ટર હતા તેમાં થોડીક સ્ટેબિલિટી અને મજબૂતાઈ જોવા મળશે અને તેના ભાગરૂપે હું કહીશ કે એફએમસીજી ફાર્મા અને આઈટી સંલગ્ન જે કંપનીઓ છે તેમાં સ્થિરતા સાથે મજબૂતાઈ પણ જોવા મળશે બિલકુલ તો ખાસ કરીને જયદેવ ચુડાસમા હતા કે જેમણે ખાસ વાતચીત કરી સ્ટોક એક્સપર્ટ છે તેઓ અને બજારમાં આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે રીતે ગઈકાલનો દિવસ રહ્યો બજાર ડાઉન થયું સેન્સેક્સ અને નિફ્ટી ડાઉન થયું તેને લઈને ખાસ કરીને ઘણા બધા રોકાણકારોના પૈસા ડૂબી ગયા પરંતુ આજનો દિવસ ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી સાથે અને એક હોપ મળી રહી છે કે આજનો દિવસ સારું રહે કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર ન્યૂઝ એટી ગુજરાતી અમદાવાદ